રહીશું આગળ પાછા. ચંદ્રકાંત રાવલ, જયશ્રી સચિદાન. ચંદ્રકાંતભાઈ ક્યાં છે? એ કે છે, મોક્ષ માર્ગ માટે કે અનંતની અનુભૂતિ માટે ભક્તિના સાત પગલાં છે. જપ, તપ, યોગ, સાધના, સિદ્ધિ, સાત પગથિયા ચડ્યા પછી અનંતની અનુભૂતિ થાય. શ્રી દાદા ભગવાનને કયે પગથિયે, કયે સ્ટેજે અનંતની અનુભૂતિ એટલે જ્ઞાન થયું હતું? આ સાધનો જ છે. સાધનોની સાધના કરતા એમને સાધ્યની સાધનાની બહુ ભાવના હતી કે મારે સાધ્ય, આત્મા સાધ્ય છે ને એ જ પ્રાપ્ત કરું છું. સાધનો હતા પણ સાધનો ઘણા કાળથી કરેલા એમ બધા, પણ કઈ સાધ્ય કઈ પ્રાપ્ત નહોતું થયું. અને કુદરતી રીતે બટ નેચરલી આવરણો તૂટ્યા અને આખો આત્મા પ્રગટ થયો. એટલે કે છે ને કે કોઈ પણ સાધનાથી નથી થયું અમારું, અને આ બધા સાધનોથી પણ નથી થયું. પણ કુદરતી રીતે આ લોકોની પુણ્ય જાગી અને અમારા આવરણ તૂટ્યા, મહી ભગવાનનો સાક્ષાત્કાર થયો, ભગવાન પ્રગટ થયા. 14 લોકનો નાથ કે છે, અમારું પણ, અમારી આવડતનું કે અમારી રીત કે અમારો સાધના એનું ફળ નથી. આ કંઈક પરાપૂર્વના કુદરતે નિમિત્ત બનાવ્યો જગતના કલ્યાણનું કામ થવા માટે. સમજાય છે ને? દાખલા તરીકે જપ કરવાથી વાલ્મીકિ ઋષિ ને રામ માયા, એવી રીતે મીરાબાઈ, નરસિંહ મહેતા એવા ઘણા ભક્તો આપણા એમાં સમાજમાં થઈ ગયા છે. દરેકને જુદા જુદા સ્ટેજે ભગવત પ્રાપ્તિ થઈ, એટલે કે જ્ઞાન થયું. એટલે મારો સવાલ દીપકભાઈ એ હતો કે આપણે ખરેખર દાદા ભગવાનને કયા સ્ટેજે આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી? દાદાને આપણે જોઈએ ને, નરસિંહ મહેતા કે મીરાબાઈ, એમણે આખી જિંદગી કૃષ્ણ ભગવાનની ભક્તિ, તો એ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ. લ્યો ભલે લોકોએ લખ્યું હશે પાછળથી વાર્તા લખનારા, પણ એ ચોખ્ખો એમણે જ કહ્યું, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન નહીં ત્યાં લગી સાધના સર્વ જુખી. મીરાબાઈ એ બોલ્યા કે લક્ષ 84ના ફેરા કેમરે ટળે આત્મા જાણ્યા નહીં. એટલે આ વાતમાં ત્યાં એ લોકોએ કોમા મૂકેલો, ફૂલ પોઈન્ટ નહોતું થયું, આત્મ સાક્ષાત્કાર બાકી હતો. પણ મૂળ વાત પર આપણે આવીએ, આપણને કેવી રીતે થાય એ મોટો પ્રશ્ન છે. અને અર્જુનને કૃષ્ણ ભગવાને કરાવ્યું, એમાં કઈ નામસ્મરણ કરાવેલા એની પાસે? ભક્તિ કરાવી હતી, વૈરાગ લેવડાવ્યો, ધ્યાન કરાવ્યું, યોગ સાધના કરાવી, એની પાસે શું કરાવ્યું? તો કે અર્જુનને બધી વાતો કરી કે આ શ્રેષ્ઠ છે, આ શ્રેષ્ઠ છે, આ શ્રેષ્ઠ છે, કરાવતા કશું જ નથી. એને જ્ઞાન આપે છે કે તું અર્જુન નથી પણ તું આત્મા છે. અને એ પણ કહે છે કે તું મને કૃષ્ણ કહું છું તે હું નથી, અને તત્વ સ્વરૂપે ઓળખ છે. જન્મ જન્મથી મારા આત્માએ કેટલા બધા દેહ ધારણ કર્યા છે, જન્મ જન્મથી તારા આત્મા એ પણ કેટલા બધા દેહ ધારણ કર્યા, તું બધા ભૂલી ગયો છે, મને બધું યાદ છે. એ બોલો સરકાર થઈ ગયા, જન્મ જન્મથી કેટલા બધા દેહ ધારણ કરતા હતા? આભમાં મને અનુભવ થયો, હું આત્મા છું, તને અનુભવ કરાવ, તું આત્મા છું, તો તારો જન્મ મરણના ફેરાથી મુક્તિ થશે. એટલે મૂળ વાત એ છે કે કૃષ્ણ ભગવાને અર્જુનને કૃપાથી જ્ઞાન આપ્યું હતું, એની પાસે કોઈ સાધના કરાવી નહોતી. તો એવી રીતે અહીંયા પણ કૃપાથી પ્રાપ્તિ થઈ જાય છે. ચંદ્રકાંતભાઈ જુદા છે, તમે પોતે આત્મા છો, તમને અહીંયા 2 કલાકમાં પ્રાપ્તિ થઈ જાય છે. તો પછી હવે તમારે મને હવે કયું સાધન કરું તો પ્રાપ્ત થાય? એટલે તમને થાળી જમવાને પછી ખીચડી કેવી રીતે ઉતારીએ છાણસીથી, એ પૂછવાની જરૂર રહે ખરી? તૈયાર થાળીમાં તમને મળી જશે જમવાનું આખું. પણ બીજો ભાઈ, આ ભગવદ્ ગીતા છે કે ભાગવત છે કે એ બધાના આપણે આ બધા પ્રવચનોમાં આપણે સાંભળીએ છીએ, ભગવદ્ ગીતામાં પણ કહેલું છે કે જ્ઞાન, કર્મ, ભક્તિ આ બધા સ્ટેજ બતાવેલા છે. 11મા અધ્યાયમાં ભગવાન આગળ સ્ટેજ ઉપર જતા 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન કરાવે છે અને અર્જુનને ભગવત પ્રાપ્તિ કરાવે છે, એટલે કે જ્ઞાન થાય છે. અને પછી એના બધી જે એના મનમાં જે બધા અંધકાર હતા એ નિર્મૂળ થઈ જાય છે. અને પછી કૃષ્ણ ભગવાન જે આજ્ઞા આદેશનો જે જ્ઞાન માર્ગ એમને બતાવ્યો એ માર્ગે એ યુદ્ધ કરવા માટે થઈ જાય છે. બરોબર. એટલે મારો તો ખરેખર એ જ જાણવા માટેનું એ હતું કે કયા સ્ટેજે આપણે પહોંચીએ ત્યારે આપણે જ્ઞાન કે
આમાં કેવું છે, એને થયું, ગીતાનો ઉપદેશ આખો લખેલો છે ને, તો આપણને થતું કેમ નથી? એટલે એ શબ્દોમાં બધું વર્ણન છે, પણ એ શબ્દો એ ડિરેક્શન અર્જુન જે સ્ટેશન ઉભા હતા ત્યાંથી એરપોર્ટ નું ડિરેક્શન કૃષ્ણ ભગવાન એને આપ્યું, ઉપાડી નથી આવ્યા. આપણે કયા સ્ટેશન પર ઉભા છે, આપણે એ જ એડ્રેસ વાંચીને આપણે પહોંચીએ તો પહોંચીએ ખરા, પકડી ચાલીએ તો પહોંચીએ ખરા. એટલે આજના અનુભવી જ્ઞાની જોઈએ કે તમને સીધું એરપોર્ટ માં ઊંચકી મૂકી આવશે, જેમ કોઈ ગાઈડ મળી જાય. આપણે એરપોર્ટ જવું હોય ને કે ભાઈ મારી ગાડી છે આવો ને, તમને મૂકી આવશો. આપણે ચોખા ચોખા ખાતા ખાતામાં ગાડી બેઠા તો પહોંચીએ કે ના પહોંચીએ એરપોર્ટ? ભાઈ સાધના કે સાધન એડ્રેસ ડિરેક્શન કશું લેવાની જરૂર કરી આપણે? તમને હવે કોઈ સાધના કરવાની બાકી નહીં રાખીએ, સાધક તમને નહીં બનાવીએ, સાધ્ય પ્રાપ્ત કરાવીશું, સાધ્ય નું પણ સિદ્ધ થઈને ઉભા રહેશે. ચાલો બાકી જ્ઞાન ભક્તિ અને જે વર્ણન કર્યું છે ને, આપણે આપણી ભાષામાં લઈ જઈએ છીએ. જ્ઞાન એટલે, જ્ઞાન એટલે શું હશે? શાસ્ત્ર વાંચવા એને જ્ઞાન કહેવાતું હશે, અને મંદિર આવેલા એને ભક્તિ કહેવાતી હશે. છબલિકા વાળા કે ના, કૃષ્ણ ભગવાને એ જ્ઞાન શબ્દ કહ્યું અને જે ભક્તિ કહી ને, બહુ જુદી વસ્તુ છે આખી. જ્ઞાન એટલે શું કહે છે કે આપણે એરપોર્ટ જવું હોય તો પહેલા એનું ડિરેક્શન હોવું જોઈએ. ડિરેક્શન મળી ગયું એટલે એરપોર્ટનો સાક્ષાત્કાર થાય ખરો કે ના? ડિરેક્શન પ્રમાણે ફોલો કરવું એનું નામ ભક્તિ. ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર, ટુ ફોલો એકોર્ડિંગ ટુ જ્ઞાન, એનું નામ ભક્તિ. સમજાય છે ને? એટલે જ્ઞાન પ્રમાણે વર્તવું એનું નામ ભક્તિ. એટલે જ્ઞાન અને ભક્તિ જુદી વસ્તુ નથી, બે જુદા માર્ગ નથી, એક સિક્કાની બે બાજુ જેવું છે. જ્ઞાન જેટલા પ્રમાણમાં જ્ઞાન, એટલા પ્રમાણમાં ભક્તિ. જ્ઞાન પ્રમાણે ભક્તિ કરીએ, જો જ્ઞાન સાચા ભગવાનને ઓળખેલા હોઈએ તો એ જ્ઞાન પ્રમાણે ભક્તિ, અને પ્રત્યક્ષ ભક્તિ કહેવાય છે. મૂળ ભગવાનને ઓળખતા નથી, એના ફોટો મૂર્તિ નામથી ભક્તિ કરીએ છીએ, પરોક્ષ ભક્તિ કહેવાય છે. પરોક્ષ ભક્તિથી સંસાર ફળ મળશે. પોતે પોતાના આત્માને ઓળખીને, મૂળ સ્વરૂપ ભગવાનનું છે એવું ઓળખીને ભક્તિ કરીએ, પ્રત્યક્ષ ભક્તિથી મોક્ષ પણ મળશે. તો અહીં તમને તમારા જ આત્માને ઓળખાણ પડાવીએ છીએ, અને એની ભક્તિ માટે પાંચ આજ્ઞા આપીએ છીએ, અને પોતે પોતાના જ આત્માની પ્રત્યક્ષ ભક્તિ શરૂ પણ થાય છે, અને એનું ફળ તમને મોક્ષ અહીં અનુભવમાં આવતો જશે. પેલો દેહ સાથે મોક્ષ, જે વિદેહી દશા કહેવાય છે, મુક્તિ કહેવાય છે, અને પછી દેહ પૂરો થાય, કર્મ પૂરા થાય, તે છેલ્લો મોક્ષ, સિદ્ધ ક્ષેત્રનો અલ્ટિમેટ મોક્ષ પણ પ્રાપ્ત થાય પછી. સમજાયું તમને? મનોભાઈ જય સચિન. દાદાએ કહ્યું છે કે આ ક્ષેત્રથી મોક્ષ શક્ય નથી, તો મોક્ષનો અનુભવ શક્ય છે તો કેવા અંશે પહોંચી શકાય છે? ક્યાં છે મનોભાઈ? હા, એ જે આપણે હમણાં જ વાત કરતા હતા કે આ ક્ષેત્રથી સીધો મોક્ષ શક્ય નથી, આ ક્ષેત્રથી કારણ મોક્ષ શક્ય છે. કારણ મોક્ષ એટલે શું? કે કર્મ બીજ પડતા અટકી જાય એવો મોક્ષ થાય. તે કર્મ ફળ ભોગવવાનું બાકી રહે તે બે અવતારમાં પૂરા થઈને પછી સિદ્ધ ક્ષેત્રનો મોક્ષ મળશે. એટલે મોક્ષ એટલે બે સ્ટેજ હોય છે. એક મોક્ષ કર્મ બીજ સ્ટોપ થવા, અને કર્મ ફળ બાકી હોય પણ બીજ નાખ્યા નથી એટલે કર્મ ફળ આવશે જ નહીં, અને કર્મ ફળ ભોગવતા ભોગવતા પૂરા થઈ જાય છેલ્લો મોક્ષ. સમજાયું ને? પહેલો મોક્ષ આપણને મળે તમામ દુઃખોથી મુક્તિ, કર્મ બંધાય નહીં એવો મોક્ષ. પછી આ દેહના કર્મ બાકી રહે તો પછી ડિસ્ચાર્જ કરવો છે, તે પૂરા કરવા જ પડે. એની માટે પેલી પાંચ આજ્ઞા આપીએ છીએ ને. અને કેટલો સત્ય છે, આ કાળમાં જે મોક્ષના ચાર પાયા કીધા છે, કેવળ એટલે શુક્લ ધ્યાનના અસ્પષ્ટ વેદન, સ્પષ્ટ વેદન, પછી કેવળ જ્ઞાન, પછી નિર્વાણ. તો કેવળ જ્ઞાન નથી થતું આ કાળમાં, પણ અસ્પષ્ટ વેદન થી સ્પષ્ટ વેદન સુધી પહોંચી શકાય એટલું જરૂર છે. દાદા એ સ્ટેજે પહોંચી શક્યા, નેહરુભાઈ એ રસ્તે આગળ વધ્યા, આપણે પણ જઈ શકીએ. આપણો દિનરાતનો પુરુષાર્થ માગે છે, એમાં કશું કરવા પણ નથી, પણ આપણો નિશ્ચય આપણી પ્રાપ્તિ કરવી છે, એવો ધ્યેય આપણો. એની માટે ધગશ આપણી હોય તો બધું લિંક દાદાએ ખુલ્લી કરી, હેઠ સુધી ખુલ્લો છે રસ્તો,
પછી ત્યાં આગળ બંધ થાય છે. પછી એક અવતાર પછી કેવળ ધ્યાન થશે, સિમંદર સ્વામી પાસે પહોંચીશું ત્યારે, અને એ જ ભાવમાં પછી નિર્વાણ થશે. સમજાય ને? ત્યાં સુધી શક્ય છે. આપણને ખબર તો પડે, આત્મા થર્મોમીટર જેવો છે, બધું ખબર પડે કે મને આ સંસારમાં હવે મોહ થતો નથી, દુઃખ હડતું નથી, ચિંતા થતી નથી, કે મૃત્યુનો ભય રહ્યો નથી. એટલું બધું અનુભવમાં આવશે. થાય એવું છે. પણ પેલા જે ટોટલ મોક્ષ હોય એના જેવો જ હોય કે પછી? ના ના, એ તો બહુ જુદી વાત. સાત બેન માથે લઈને ચાલતા હોય, ચલાય છે, પેલા બાંધેલા માણસ કરતા ચાલેલો માણસ સારો તો લાગે ને? સાત બેન નું વજન તો ખબર ના પડે, અને પેલો પોટલી હોય એની ખબર ના પડે. મારા જો ખાલી હાથ ને હલાવતો જતો ફરક તો પડે. બાંધેલા પેલા બાંધેલા હતા અને વજન સાથે, એની કરતા છૂટ્યો એટલો અનુભવ તો થાય, પણ થોડું વજન છે કે છે મારી માથે. એટલે દરેક સ્ટેજે જુદો જુદો અનુભવ થઈ શકે છે. પણ છતાં પરણેલાઓ પણ મોક્ષમાં ઘણું બધું આગળ વધી શકે એવું આપણું વિજ્ઞાન છે. સમજાય ને? તમારો પુરુષાર્થ જોઈએ. તમે પછી 12 મહિને 2 વખત દેખાવો કોલેજમાં, પછી કહેશો હું કેટલા મને ટકા માર્ક મળશે? અરે ભાઈ, તમે પાસ પરીક્ષા આપવી પડશે, પછી પાસ કરીશું. ૧૩ દાડા એટલે એ મોટો કહેવાય. આમ તો 5.5 લગન હોય તો 15 દાડા જોવું પડે. સમજાય ને? એટલે આ બધું પહોંચી શકાય એવું છે. હમણાં ગઈકાલે ડિમ્પલ સાથે વાત હતી, 2 દિવસ પહેલા. હેરુમાં 24 કલાક દાદાની સેવામાં રહેલા, રોજ દાદાને બધું સાંભળતા હતા. અને જબરજસ્ત એમનો પુરુષાર્થ હતો. એવા કેટલાય લોકો દાદાની પાસે રહેલા, પણ હેરુમાં ટોપ પર જઈ શક્યા. કારણ કે તમારું મારું પણ એવું થયું, હું દાદાની પાસે ઓછામાં ઓછું રહ્યો હોઈશ. હવે આટલું નોકરી, આ બધું ધંધો, ને બધું ઘરની ફાઇલો, એટલે પપ્પા ને બૂમ પાડતા હતા, પૈડો નતો એટલે પડતા હતા, સત્સંગના વાતો ઉઠાવે. પણ છતાંય આટલું ટોપ પર જઈ શકાયો, કારણ આ બધું ચાલવા છતાંય મેં દિન રાત મશીનરી આત્માની ચાલુ હતી. આત્માનું જબરજસ્ત પુરુષાર્થ ચાલુ હતો. બોલો, એ પોતાનો સ્વતંત્ર વિભાગ છે. બહારના કર્મો કે દાદા પાસે સેવા મળી એટલે આગળ વધ્યા, કે ભાઈ તમે તો હું કહું ભાઈ તમે તો લખતા હતા એટલે આગળ વધ્યા, તો લખનારા બધા 25 જણા લખે, આજે લખે બધા. પણ આ શું છે, ભાઈ કૃપાનું ફળ તો છે જ એમાં, પણ આપણી ભાવના, આપણી ધગશ એ મોટું કામ કરી જાય છે. એમ ટીચરની કૃપા કોની ઉપર ઉતરે જે લેસન લખી લાવતો હોય અને ચડાવો પાસ હજી કદી ના પડે ચડાવો માર્ક માટે, અને 95% લાવે છે, પછી ટીચર રાજી હોય ને એની પર કૃપા ઉતરે, એને ધ્યાને આપે એટલે તું ભણ્યું છો, આ બહુ સારો પણ છે, ધ્યાન રાખજે. એ ધ્યાન રાખીને ટીચર એને હેલ્પ કર્યા કરે કે ના કર્યા કરે. તો કૃપા આપણું એક એવિડન્સ છે મોટો, આપણો પુરુષાર્થ એક મોટો ભાગ બચે છે. નાનીનો રાજીપો લીધો, આપણે ક્ષણે ક્ષણે જાગૃતિ કે દાદા હું આજે ચાલી રહ્યો છું, દાદા રાજી થશે, ધીરુમાં રાજી થશે, કે હું કોઈ જોડે આમ કરું છું, દાદા રાજી થશે, ભેદ પાડું, દાદા રાજી થશે, ના થાય તો પછી પાછા ફરીએ. એ મારું લક્ષ્યમાં સતત હોય કે દાદાનો રાજીપો મારે પ્રાપ્ત કરવો જ છે. રાજીપાનું ફળ કૃપા મળશે મને, કૃપાથી પછી અનુભૂતિ ના અંશો વધતા જશે. આપણા તરફ રાજીપો પ્રાપ્ત કરવો એ આપણો સ્વતંત્ર વિભાગ છે, પુરુષાર્થ છે આપણો. એટલે આ ભાવમાં ઘણે બધે અંશે પહોંચી શકાય એવું છે. જ શું છે એટલે આપણે ઠેઠ કહીને કે દાદા 14 સુધી પહોંચેલા, તો આપણે 13 સુધી જવા શું વાંધો છે? મોક્ષ બંધ છે કે બારડા બંધ ના કરશો? ન્યુ જર્સી જવાતું જ નથી. ક્યાં સુધી જવાય છે? તો બોર્ડર સુધી. તો ત્યાં સુધી જાઓ, પછી જયારે જવા મળશે ખુશી જઈશું. આ તો ઘરેથી જ નીકળતા નથી કે ન્યુ જર્સી જવાતું નથી કે છે, એવું ના કરશો. ઇવોન, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સમભાવે નિકાલ? હા, ટુડે ઇન ધ ઇવનિંગ આફ્ટર જ્ઞાન વિધિ, વેન વી એક્સપ્લેન બાય આજ્ઞા, in the one of the agna is sambhava nikal, we will explain you in English today evening, okay? Taksha, kensa.
સંભાવ્ય નિકાલ માટે પલાયન વૃત્તિ પણ કામ કરતી હોય છે. ક્યાં છે દર્શાવ્યું? અહિયાં છે તો અહિયાં આવી જાઓ જરાક. કેમેરા દેખાવા જોઈએ ને કોણ છે. સંભાવ્ય નિકાલ માટે પલાયન વૃત્તિ પણ કામ કરતી હોય છે. ધારો કે અમુક ફાઇલો શું લખ્યું છે સામે આવે ત્યારે આપણે કોઈ બીજો ઉપાય શોધીએ દૂર થવા માટે, તો એ પલાયન વૃત્તિ છે કે પ્રજ્ઞા દ્વારા નિકાલ કરીને અથડામણ ટાળીએ છીએ? જો હિસાબ હશે ને તમે ખસવા જશો, ખસાશે નહીં. એમના હિસાબ કહેવાય, એ વ્યવસ્થિત કહેવાય. તમારો ઈચ્છા શું છે? મારે અથડામણ ટાળવી છે, સંભાવ્ય નિકાલ કરવો છે, હું તો વાદ વિવાદ કરીને ઝઘડો વધારવો નથી. તમારું નક્કીપણું પહેલા હોય છે, જેમ પ્યાલો બચાવવાનો પ્રયત્ન બધો કરો, બન્યા પછી વ્યવસ્થિત કહેવાય છે. એટલે પલાયન વૃત્તિ નથી કહેતા. આપણો ભાવ તો છે સંભાવ્ય નિકાલ કરવો છે, અથડામણ ટાળવી છે, દુઃખ નથી આપવો. અને આમ ઘરની વ્યક્તિથી તમે ક્યાં ખસીને દૂર જઈ શકશો? હસબન્ડ હોય, છોકરા હોય, સાસુ હોય, હા એ લોકો દૂર જ રહેતા હોય તો પછી મળમળ કરીને કકડાટ વધારવાની કોઈ જરૂર નથી. પણ હસબન્ડને દૂર જઈ કહેવાય સેપરેશન થવાય નહીં. એક જ બેડ પર શું પડે? એટલે એની કરતા સંભાવ્ય નિકાલ કરો. એમની પાસે આપણે કામ નો નિકાલ લાવો હોય ને ના લે, એટલે પછી આપણે દાદા નું જ્ઞાન કેવું છે કે બુદ્ધિ આપણે વાપરવાની ના હોય, અને નોકરીમાં એવું હોય કે બુદ્ધિ વાપરવાની હોય તે વખતે કોન્ફ્લિક્ટ થાય. પણ દાદા નું વાક્ય છે ને, કઈ જગ્યાએ વાપરવાની સમજી નથી. વ્યક્તિ માટે બુદ્ધિ નહીં વાપરવાની, કામકાજ માટે વાપરવાની, એવું સ્પષ્ટ કહ્યું છે. તમારે ખાવાનું નહીં એવું દાદા એ કહ્યું છે, તમારે શું કરવું? જમવાનું બનાવું કે અલા સુધાત્મા નહીં ખાવાનું, રક્ષાબેન તો ખાવાનું, બે સમજીને વાત કરો, એવું ઘોટાળો થશે નહીં. તો પછી શું થાય કે સામે વાળી ફાઇલ ભોગવટો તો આવે, આપણે નિમિત્ત તો બની જ છીએ બાબતમાં, આપણે નક્કી તો કર્યું છે કે એના જીવે દુઃખ ના થવું જોઈએ, છતાં પણ એવું થાય એટલે આપણાને એમ થાય કે આપણે નિમિત્ત બન્યા, એટલે આપણાને ફાઇલ નંબર એક ને એવું થાય કે આપણે નિમિત્ત ના બનવું પડે. એવી રીતના દાદાને આપણે પ્રાર્થના કરીએ કે ચલો હવે બીજી કોઈ કેવી નોકરીમાં કે એમાં આવા આવી ફાઇલો સામે ના આવે, એ પછી આપણે પલાયન વૃત્તિ કહેવાય. પછી પ્રજ્ઞા મળી, નોકરી મળી, આમ તો વાતો જ કરીએ છીએ. તમે ટ્રાય કરશો ને 20 જગ્યા એપ્લિકેશન બધી રિજેક્ટ થઈ પાછી આવશે. હા અમે લમડે લખેલું હિસાબ છે, આવી તો શું કરવું જોઈએ? ખરેખર શું કરવું જોઈએ? બીજી નોકરીની એપ્લિકેશન કરવામાં જરાય વાંધો નથી, પણ ના મળે એટલા દિવસ કે એટલા કલાક તો કાઢવા પડશે, એટલા વર્ષ હોય કાઢવા પડે. તો શું કરશો? માટે આ વિજ્ઞાન સમજી લો કે ના, એ શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું, એ ચંદુભાઈ જુદા, આપણે દક્ષાબેન જુદા, આપ દક્ષાબેન એની સાથે નિકાલ કરવાનો છે, સાર્જીસ કરવા નથી થતા તો પ્રતિક્રમણ કરાવવાનું, અને હું ખસી જાય તો હું ખસીને સુધારવામાં આવો ને જુકમ નોકરી બદલવામાં હું ખસો છો? આ સંસારમાં જો ખસવાની ઈચ્છા થતી હોય ને તો એટલી ભાવના કરવાની કે હિત સિમંદર સ્વામી તમારી પાસે આવી જાઉં, બાકી હા અમેરિકા છોડીને પછી શિકાગો છોડીને બીજ રસી જતી રહો, મેરીલેન્ડ છોડીને અડાલે જતી રહો, બધું છોડ છોડ કરીને ક્યાં છો? એની કરતા ભાવના રાખો કે ભાઈ ફાઇલો સંભાવે નિકાલ કરીને છૂટવું છે, અને આ દેશ કયો, આ ભરત ક્ષેત્ર થી છૂટી મહાવિદેશ ક્ષેત્રે એ મંદિર સ્વામી પાસે જવું છે. હવે છેલ્લું શું કામ ફોર્મ ના ભરી અડધું અડધું ભરીએ ચાલતું હોય, અડધા પછી વ્યવસ્થિત સાંભળી જાય ને તો પાછું આવવું પડે આ ટોળામાં, પણ પછી વધારે કામ કરવું પડે ને કોઈ ખટપટ ના કરે એવી ટોળામાં તમને નોકરી પડે. ફાવે પાછું વધારે કામ કરવાનું? નોકરી ફાવે છે તમને? વધારે છે ના લાગે? તો પછી નોકરી કરવી કે પછી મારે મોક્ષે જવું એ નક્કી કરવાનું? ફોર્મ એવું ભરો, મોક્ષ નું ફોર્મ ભરે અને આ ફાઇલ જે હોય તે આ ફોર્મમાં પૂરી કરવી છે. ઘણી વાર શું હોય કે પેલી લોભની ગાંઠ હોય કે આપણને રિટાયરમેન્ટ થોડુંક મળે તો આપણે કોઈના આધારે, વાંધો નહીં એ દર્શાવેલે કરવાનો વાંધો નથી. ગણિત કરો અને જેટલું વધારે ટકા મળતા ટકા ભેગા કરો, એનો વાંધો જ નથી. પણ દર્શાબેન કરે છે હું જુદો છું એનું નામ આપણું મોક્ષ માર્ગ, સમજાય ને? બીજો એક સવાલ છે કે ઘણી વાર આપણે સત્સંગ હોય અને સત્સંગમાં અમુક મહાત્માઓ બીજા મહાત્માઓ માટે કે જે દાદાના બહુ જ ઉત્કૃષ્ટ મહાત્માઓ થયેલા હોય એના માટે નેગેટિવ બોલતા હોય, પછી દક્ષાને એવું થાય કે તો પછી આ સત્સંગને બધા તો ભૂસંગ થઈ જાય છે,
આર્ગ્યુમેન્ટો કરવી નહીં, એક પોઈન્ટ. પછી વ્યક્તિ ગેરહાજર હોય તો એની કોઈ વાત કરવી નહીં, બીજો પોઈન્ટ. અને કોઈનો નેગેટિવ બોલવાની, ત્રીજો પોઈન્ટ. અને આપણે કહીએ ને કે વાતને કહે, પ્લીઝ આપણે બંધ રાખીશું, દાદા દુકાનના સત્સંગ માટે ભેગા થયા છે, આપણે આગળની વાતો કરીએ. ધીમેથી કહેવાય આપણે. અને પહેલા સત્સંગ પહેલા જ કહેવાય, આપણે આ વાતો કરીશું અહીંયા તો આપણે ફેરફાર કરવા બધાને વધારે આનંદ થશે એમાં. અને બધાને એ જ ગમતું હોય, આપતો ઉલટી કોકને થાય કે ના થાય, તબિયત જ બગડી જાય, પેટ નો ઉછું થાય, માણસ આપણે વાંધો કે બધો કાઢી મૂકો, આપણે ચાલુ ભાગી જવું, એ બે દિન સુધી લઈ જવો, કોગડા કરાવવા, બીજે દાડે સત્સંગમાં જો ભેગા દેખાયા, આપણે કે આ તો આવ્યા કેવું ગણાય, એ આ તો ભરેલા માલ છે. નિયમ કેવો હોય છે કે જે ઈસા વાળા હોય તે નજીક ભેગા થાય, પછી સિંગડા તૂટે એકબીજાના, તૂટી પછી પૂઠા થઈ જવાના, પછી એકના એક જ રહેવાના. કારણ આ અક્રમ વિજ્ઞાન છે ને, પ્રકૃતિને ચોખ્ખી કર્યા વગર આત્માનું જ્ઞાન મળ્યું. હવે તમારા ઈસાવાળી પ્રકૃતિ દૂર ના હોય, એ નજીક જ ભેગી થાય. જેમ તમે જોબમાં ભેગી થાય, તો ઘરમાં ભેગી થાય, એ તો છેવટે સત્સંગમાં એ ભેગી થાય. અને એવા ઝીંગડા અટવાય, જેટલા સાબરના ઝીંગડા લાંબા હોય ને, ઘણા બધા પાંખિયા વાળા, તે વધારે અટવાય. અને કોકનો બુઠ્ઠા હોય તો બિચારો અટવાય જ નહીં, લોકો ભરાવા જાય તોય અટવાય નહીં. એટલે ઝીંગડા વાળા સામ સામ ભરાઈ જશે, પછી પટકી જશે, પછી બુઠ્ઠા થઈ જશે. બાકી મોક્ષ પકડવાનું નથી, આ બધા મોક્ષના માર્ગી છે. આ થોડું કપડા કરતું હોય, ઉપાધિ કરાવતું હોય, તો આ ભોક્ષની સ્ટીમરમાં બેઠેલા છે. ભોક્ષે કરવા માટે આ સત્સંગમાં ઝઘડા હોય ને, તોય આ ટોળામ પડી રહેજો. અને બાર તમને લાડવા મળે, એટિકેટ હોય ને, તોય ટોળામ પહેરશો નહીં, આ ભોક્ષે જનારું નથી. અને આ તો બધાનો ભરેલો માલ જોતો ને, અમારે તો બહુ વર્ષો, એ 35 વર્ષથી જોયું બધું. એટલે બધું ખટાકડા ફૂટે, પાછો કચરો સાફ કરે, પાછા બે જણા પાછા ભેગા થઈ સાથે ચા પીએ, નાસ્તા કરે, પાછા ફટાકડા ફોડે, પાછા કચરા સાફ કરે. દિવાળી હોય ને, કુંજાળો ફોડી હોય, કુંજાળો દિવાળી હોય, અરે બધું. અને છેવટે બધું એક પ્રેમ, હા, એક પ્રેમ વાળું છે, અભેદતા વાળું છે. પ્રકૃતિ બધી જુદી જુદી બને, સમજાય ને? બહુ બોજો ના રાખશો. સવાલ ત્રીજો સવાલ પછી લઈશું, કારણ શું આટલી શક્તિ નથી. આપણી સામે આવીને લોકો નેગેટિવ બોલે છે, તો એ બધું માલ સાફ કરવા માટે અમને તમારા આશીર્વાદ ની બહુ જરૂર છે. આશીર્વાદ તો હોય છે, પણ આપણે શું હોય છે, ગોળે તો નાખી આવે ને, આપણે ગલગી આપે કહે, પછી શું થયું? આપણે કીધું હોય ને કે તમે આ વાત કરો છો, આપણે બંધ રાખો, બંધ જ કરી દે, અપમાન કોઈને સામના થાય, પણ કઈ બંધ કરી દે. આપણે ગલગલિયા થતા હોય એટલે આપણા ગલગલિયા ચેક કરો અને દાંતા મારો ત્યાં, આપણને નહીં ગોળ ઉપાડી લેશો, બધી માખી ઉડી જશે, કોઈ નેગેટિવ કહેવા વાળું આવશે નહીં તમને. મને ભાઈ આવતું જ નથી નેગેટિવ કહેવા, તમને ભેગું થાય ને, તમારા રથને ઉડાડી દો. ક્યાં પૂછે With the due respect to you and to the gathering here, this is Vandana. I have a simple question to you, which is to be for the common people. In this materialistic world where we are all today, what should be the role of parents towards the youth, to the kids, and what should be the role of kids towards the parents? Hindi mein batao, chalega? Haan ji. Maa baap ka kya role hona chahiye aaj ke is ભૌતિક સમાજ મે, ઓર બચ્ચો કા ક્યા રોલ હોના ચાહિયે માં બાપ કે પ્રતિ ઇસ ભૌતિક સમાજ મે? ભૌતિક સમાજ ઇન્ડિયા કા કે અમેરિકા કા? હમ તો યહાં રહેતે હૈ. અમેરિકા કા અલગ હો જાયેગા, ઇન્ડિયા કા અલગ. યહાં તો માં બાપ કા રોલ ઇતના હી હોના ચાહિયે અપને ચાઇલ્ડ કે પ્રતિ, બચ્ચે કી ગલતિયાં બાર બાર મત નિકાલો, ઉસકો પ્રેમ સે રખો, પ્રેમ ઇતના ઉસકો ટચ હોના ચાહિયે
કે મા બાપ કે પાસે દૂર હોને કી ઈચ્છા ના હો જાય ઓર દૂસરા કલ ફ્રેન્ડ બોયફ્રેન્ડ ઢૂંઢને કે લિયે ઉસકી વૃત્તિ ના જાય ઇતના પ્રેમ મા બાપ કી તરફ સે હોના ચાહિયે મા બાપ ઓર દૂસરી બાત યે હૈ મા બાપ અંદર અંદર હસબન્ડ વાઇફ કે બીચ મે અંદર અંદર એક દૂસરે કે દોષ ના દેખે એક દૂસરે કો દુઃખ ના દે એક દૂસરે કે સાથ મતભેદ ના કરે ઉનકા હી પ્રેમ ઇતના બડે અચ્છા ઉનકા હી ચારિત્ર ઇતના અચ્છા હો જાય ઉનકે ઉતને આચાર વિચાર અચ્છે હોય સ્પીચ ઇતની અચ્છી તો બેટે કો ઇતના મા બાપ કે પ્રતિ હી પ્રેમ બડેગા કે મા બાપ ભી એક દૂસરે કે સાથ ઝઘડા કર દેતે હૈ આર્ગ્યુમેન્ટ કર દેતે હૈ અચ્છા દિખતા હૈ ઓર બહોત દુઃખ લગતા ઉસકો બાદ મેં ડિસાઈડ કરતા કે મેરા બાપ મેરી માં કો બહોત દુઃખ દેતા હૈ મેં સીધા કરૂંગા બાપ કો યા તો સોચતા હૈ કે ઇન્ડિયન હસબન્ડ બહોત દુઃખ દેતે હૈ મેં અમેરિકન હસબન્ડ લાઉંગા અગર બોયફ્રેન્ડ લાઉંગી ऐसे माँ बाप के लक्षण से बेटे के बीच में बेटे के दिमाग में बहुत इम्प्रेशन खराब कर जाती है पूरी आ जाती है तो माँ बाप की बहुत बड़ी जिम्मेदारी है कि बच्चे को उनके लक्षण ऐसे होने चाहिए बच्चे को बहुत माँ बाप के प्रति प्रेम आ जाए दूसरा माँ बाप उस बच्चों की गलतियाँ निकालते हैं तो उसके बदले गलतियों को कैसे सॉल्व करे उसका सॉल्यूशन दे बच्चे उसको ये गलत है मत कर गलत है मत कर तो अच्छा क्या है बताओ तो बार बार उसको और जो महत्व की चीज है जो दो तीन चीजें हैं तुम दारू मत पियो ड्रग्स मत लो गर्लफ्रेंड मत रखो या सिर्फ दो तीन चीज और पढ़ने में अच्छा होना चाहिए बस तीन चार चीज के पीछे ही उसको दबाव होना चाहिए आग्रह होना चाहिए बाकी छोटे बूट यहाँ क्यों रखे कपड़े यहाँ कर मैच क्यों किया ध्यान नहीं रखता बुक नहीं रखता कंप्यूटर पढ़ता है लिखते रहता है खेलते रहता है काम नहीं करता 25-50 प्रकार की गलतियां निकालते हैं और बच्चा पैदा हो जाता है और जब सच्ची बात है जो महत्व की बात है वो माँ बाप उसको बताने जाता है तो तू एक बोलती रहेगी तेरी बात सुन रही तो महत्व की बात छूट जाती है और छोटी छोटी बातों में माँ बाप ज्यादा करके माँ जब छोटा है बच्चा तो माँ उसके पीछे पड़ती है और माँ से भी छोटा कंट्रोल में नहीं बच्चा कंट्रोल में नहीं आता तो माँ उसके हस्बैंड को या पापा को चाबी चढ़ाती है उसको कुछ डांट होगा बाद में पापा भी डांटता है क्योंकि वो माँ का नहीं सुनेगा तो जाएगा बताते दोनों के प्रति से बच्चे के दिमाग में माँ और बाप के लिए प्रेम डाउन हो जाता है क्योंकि वो सोचता है कि मैंने इतनी गलती की मुझे इतने डांट दे और जो मेरा महत्व का है मैं गलत कर रहा हूँ उसके लिए उसको मालूम ही नहीं पर आपको गर्लफ्रेंड को फोन करेगा मोबाइल से या तो कुछ मैगजीन देखेगा टीवी देखेगा कुछ भी माँ बाप को मालूम ही नहीं कौन से टाइम पे क्या कर रहा है और वो कितनी प्रकार के जो क्योंकि मुझे माँ बाप से प्रेम नहीं मिलता इसके लिए मैं दूसरे के प्रति चाहता हूँ तो वो मुझे अच्छी शांति से बात करती है मेरी अच्छी गर्लफ्रेंड तो माँ बाप को ये मालूम नहीं कि खुद की गलतियों से बच्चे को ही गैर मार्ग पे दुर्मार्ग में चढ़ा देते हैं तो बहुत बड़ी रिस्पॉन्सिबिलिटी है माँ बाप की और बच्चे को डांटते हैं बच्चे समझता नहीं है होशियार नहीं मगर बहुत बच्चे होशियार हैं आपसे उसको जो करना है जो चाहता है वो कर ही डालता है उसको पसंद नहीं है माँ बाप से बाप के पास जाएगा मम्मी के पास जाएगा मम्मी से कुछ काम नहीं हो पाता है तो धीरे से मम्मी को छोड़ के पापा को खुश कर देता है अपना काम बता देता है माँ बाप को वो समझ में नहीं आता है कि बच्चा मेरा दुरुपयोग कर रहा है बच्चे को अपना मोह पूरा करना है वो कर ही डालता है पर माँ बाप भी अपने मोह से बच्चे को पालन पोषण करते वो मोह है अपना वो फर्ज के आधार से नहीं काम करते मोह से करते और मोह का वो दुरुपयोग कर ही डालता है फिर माँ बाप ने मोह से बच्चे को नहीं पालन करना है मगर फर्ज की अदा करनी है और मोह विड्रो कर देना चाहिए जितना मोह नहीं रखोगे बच्चे के ऊपर उतना मोह बच्चा संस्कारी भी होगा और बच्चा उसको जो गलत मार्ग पे जाता है नहीं भी जाएगा हमारा तो ऐसा अनुभव आता है और माँ बाप बच्चों के लिए निरुमा ने बहुत सारे घंटों भर बातें बताई है कम से कम 300-400 घंटे की बातें बताई है माँ बाप और बच्चों का व्यवहार हिंदी में भी कम से कम 10-15 घंटे की बातें होंगी गुजराती में भी बहुत प्रकार की बातें हैं और एक एक साइकोलॉजी माँ बाप की और बच्चे की इन्होंने इतनी प्रकार की बताई है थोड़ी भी बातें निरुमा ने जो बताई वो समझ में आए तो हम तो गारंटी से बताएंगे सारे माँ बाप और बच्चों का व्यवहार सुधर जाएगा और घर आदर्श स्वर्ग जैसे हो जाएगा और बस हो गया दूसरा कुछ प्रश्न मन में आया था जरूर पूछिए सुभाष व्हाट आर द प्री रिक्वायर्ड फॉर
for brahmacharya. Prerequisites. Prerequisites for brahmacharya. Please explain Visharika. Request for brahmacharya Shri. બ્રહ્મચર્ય ગુજરાતી સમજાય ને? ચાલે છે. બ્રહ્મચર્ય માટે તો દાદાનું પુસ્તક છે સરસ, સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય. એમાં તમે સ્ટડી કરો તો ઘણું બધું મળશે. એના એક બે ત્રણ પોઈન્ટ આપણે લઈ શકીએ અત્યારે. એક તો હસબન્ડ વાઈફ સિવાયના રિલેશન, એટલે 440 વોટ સમજી જવાનું જોખમ છે. મોક્ષે જવામાં મોટા મોટું બાધક કારણ છે. રખડવાનું થશે મોક્ષે જવાની, પણ નરકે જતા ઠેકાણું નહીં પડે એટલું જોખમ છે. હસબન્ડ વાઇફ ના રિલેશન સિવાય બહાર પર સ્ત્રી પર પુરુષ એટલે બહુ મોટું જોખમ છે. એ ભૂલે ચૂકે ના, જયારે આચાર ના બગડવા જોઈએ, ના જ બગડવા જોઈએ. દ્રષ્ટિ બગડે, વિચાર બગડે તો ખૂબ પ્રતિક્રમણ કરી દોઈ નાખવું. આપણું બાઉન્ડ્રી સર્કલ હસબન્ડ વાઇફ ની બહાર બગડવું ના જોઈએ. પરણેલા માટે આટલું કાયદો સાચવવું જોઈએ. જો બહાર બગડે તો પ્રતિક્રમણ કરવા જોઈએ. રોજ રાત્રે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરીને સુઈ જવું. આપણે શું જોખમદારી રાખીને પછી સડેલો માલ રાખીને બીજી દાડે વધારે સડો રાખીએ. રાત્રે ચોખ્ખું કરીને સુઈ જવું છે. પછી બીજું હસબન્ડ વાઇફમાં ધીમે ધીમે નિયમથી આગળ વધવું જોઈએ. સમજાય ને? અમુક ઉંમર થાય એટલે પછી તો નિયમ આવી શકે. અને બ્રહ્મચર્ય પાળો એવો કંઈ દબાણ હોતું નથી અહીંયા. પણ વિષય વિકાર શું છે, બ્રહ્મચર્ય શું છે, એની સાયન્સ જરૂર જાણી લેવું જોઈએ. અને એ જાણ્યા પછી ધીમે ધીમે તમે આગળ વધી શકશો. એટલે દાદા એ સમજ થી પ્રાપ્ત બ્રહ્મચર્ય કર્યું છે. સમજ જ પાડી છે કે આ શું છે એનું રહસ્ય. અને વિષય વસ્તુ એવી છે ને કે ઠીક ને, કે આપણને આપણો અભિપ્રાય છે કે આમાં સુખ છે, એ અભિપ્રાય ને લઈને આપણને આકર્ષણ રહ્યા જ કરે છે, મોહ થયા જ કરે છે. હવે ખરેખર એમાં સુખ હોય ને તો સુખ વસ્તુ એનું નામ કહેવાય, એની વ્યાખ્યા હોય છે. સુખ એનું નામ કહેવાય કે જે સુખ પછી ફરી દુઃખ જ ના આવે. આ તો સુખ પછી પાછું દુઃખ આવે ખરું? અને સુખ માટે પરવસ્તા હોય છે ખરી? પરવસ્તા સમજાય ને? પરવસ્તા એટલે શું? ડિપેન્ડન્સી હોય ને. સુખ એનું નામ છે સ્વતંત્રતા હોય. આત્મા પોતે અનંત સુખ નો દાન છે. એને કોઈ પણ બહારના સંજોગની સુખ માટે જરૂર જ નથી. પોતે સ્વયં સુખ્યો છે. પણ પોતે પોતાનું ભાન નહીં હોવાથી પછી જાણે કે હું શું ભાવ સુભાષ છું, હું પરણેલો છું, મારે મારે પરણવું જોઈએ, મારે વાઈ જોઈએ, મને સુખ જોઈએ. એટલે તમે તમારું પોતાનું સ્વતંત્ર સુખ પ્રાપ્ત કરી શક્યા નથી એટલે બહારથી ડિપેન્ડન્ટ થાઓ છો. ડિપેન્ડન્ટમાં સુખ હોય ખરું? કારણ હું 10,000 તમારી પાસે લેવા આવ્યો હોઉં, તમે 10,000 મારી પાસે લેવા આવ્યા, તો કોની પાસે 10,000 હોવા જોઈએ? એવું દુખા પણ આપણે એની પાસે સુખ ખોળતા, એ આપણી પાસે સુખ ખોળતા, કોની પાસે સુખ હશે? ખરેખર સુખ નથી. આ એક જાતની ભ્રાંતિ છે. એમ ખરેખર થયું હોય ને સુખ લાગે ને, એના જેવી ભ્રાંતિ છે. પણ એ ભ્રાંતિ જ્યાં સુધી સાચું સુખ નથી મળ્યું ત્યાં સુધી એ ભ્રાંતિની બહાર નીકળી પણ ના શકે ને માણસ. એટલે અહીંયા આત્માનું જેમ કહે ને, જલેબી ચખાડીએ ને પછી ધીમે ધીમે સંસારના સુખો ફીકા લાગતા જાય. આત્માનું સુખ ચાખ્યા પછી પછી ઓટોમેટિક તમારો અભિપ્રાય પણ બદલાય છે. ના, સાચું સુખ તો શુદ્ધાત્મામાં છે. આ ભૌગોલિક સુખ છે, ઇન્દ્રિય સુખ છે, અને ઇન્દ્રિયો વિનાશી એ સુખે વિનાશી. અને વિનાશી હોય ને એનું આમ તો પણ લોન ઉપરનું સુખ છે. લોન એટલે આમ જાય ને, 5 લાખની લોન લો એટલે તમારે રિપેમેન્ટ કરવું પડે ખરું? પાંચ જ કરવું પડે, વધારે કરવું પડે? વધારે. અરે બહુ વધારે પડે. રિપેમેન્ટ વાળું સુખ લીધું ને, જ્યાંથી સુખ લીધું, જેમાંથી સુખ લીધું, એના રીપેમેન્ટ આવે છે ને ત્યારે આપણને ખબર નથી પડતું કે રીપેમેન્ટ શેનું આવ્યું. એમ હાડકા દુખતા હોય તો આપણને થાય કે મેં શું બગાડ્યું છું, મને આટલો દાદરા ચડતા હતા. તો આપણે મેં સુખ લીધું હોય તેમાંથી, દેહમાંથી, ખાવામાંથી, પીવામાંથી, ઊંઘવામાંથી, તે પછી રીપેમેન્ટ આવે. એવા વાઇફમાંથી સુખ લે તો વાઇફ પછી દુઃખ આપે, પોતાનો છોકરામાંથી સુખ લે તો છોકરો રીપેમેન્ટ દુઃખ આપે. આપણે આ રહસ્ય જાણતા નથી એટલે પછી આપણે એ દુઃખ આવે છે ત્યારે બીજા કર્મો બાંધી દઈએ છીએ, વેર ઝેર ઝઘડા કરી નાખીએ છીએ. અને એ સંસારની પરિભ્રમણની માયા છે. અહીં કે અહીં શિસ્ત ભાવ ત્યાં પંખો પડ્યો, આપણે કે આ પંખો અહીંથી, તો કે આ રહસ્ય તો આપણે જાણી ગયા છીએ. પણ અહીંના રહસ્ય કુદરતના
આ જગતની વાસ્તવિકતાના રહસ્ય જાણતા નથી આપણે. એ જ્ઞાનીએ ખુલ્લા કર્યા છે કે આ સંસારમાં વિષયનું સુખ લઈએ એના રિપેમેન્ટમાં ઝઘડા બધે અથડામણ હોય છે. જ્યારથી ઝઘડા બંધ ક્યારે બંધ થશે? વિષય બંધ થાય એટલે આપણે ઝઘડા બંધ થઈ જ જાય. એટલે આવું બધું આપણે વિજ્ઞાન જાણવું જોઈએ તો આપણે નોર્માલિટી રહે. આ વિષય ગુનો નથી. ભૂખ લાગે તો ખાવું જોઈએ ને, તો ભૂખ માટે ખાવાનું છે નહીં કે શોખ માટે ખાવાનું.